નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓહા અકાદમીના ડેઈલી કરંટ અફેર્સમાં આપનું સ્વાગત છે. આજે આપણે વાત કરવાના છીએ 12 માર્ચ 2020ના ડેઈલી કરંટ અફેર્સની. સૌથી પહેલાં જોઈએ આપણે 8 માર્ચે જે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ગયો તે અંગેની વાત. વિદ્યાર્થી મિત્રો, 8 માર્ચને આપણે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવતા હોઈએ છીએ. દર વર્ષે આ ઇન્ટરનેશનલ વુમન્સ ડે એટલે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસનું આયોજન થાય છે, જે અંતર્ગત સૌ પ્રથમ વખત 1909ના વર્ષે આવો એક આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવ્યો હતો. ત્યારબાદ આ દિવસને 1975માં સંયુક્ત રાષ્ટ્રસંઘે એટલે કે જેને આપણે યુનાઇટેડ નેશન્સ યુએન તરીકે ઓળખીએ છીએ, યુનાઇટેડ નેશન્સે તેને માન્યતા આપી અને 1975ના વર્ષથી તે માન્યતા પ્રાપ્ત રીતે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઉજવાય છે. આ દિવસની શતાબ્દીની ઉજવણી હાલમાં જ એટલે કે 2011ના વર્ષે કરવામાં આવેલી હતી અને આ દિવસ ઉજવવાનો ઉદ્દેશ એ મહિલાઓ પ્રત્યે સન્માન, તેમની પ્રશંસા અને તેમના પ્રત્યે પ્રેમ વ્યક્ત કરવા માટેનો અનોખો આ એક દિવસ છે. સાથે જ જેમણે આર્થિક, રાજનીતિક અને સામાજિક ક્ષેત્રોમાં મુખ્ય ઉપલબ્ધિઓ પ્રાપ્ત કરી છે તેવી મહિલાઓને સન્માનિત પણ કરવામાં આવતી હોય છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની આ વર્ષની થીમની વાત કરીએ તો આ વર્ષની થીમ છે IM જનરેશન ઇક્વાલિટી રિયલાઇઝિંગ વુમન્સ રાઇટ્સ, તથા કેમ્પેને થીમ ઈચ ફોર ઇક્વલ આવા નામથી રાખવામાં આવેલી છે. વિદ્યાર્થી મિત્રો, આજકાલની સ્પર્ધાત્મક પરીક્ષાના પ્રશ્નપત્રોમાં જો તમે જોયું હોય અથવા તો તમે તેનું મૂલ્યાંકન કરશો તો તમને ધ્યાનમાં આવશે કે જે તે દિવસની થીમ હંમેશા પરીક્ષામાં પૂછાતી હોય છે અને સાથે સાથે એનું જે ટેગલાઇન રાખવામાં આવેલી હોય છે તે પણ પૂછાતી હોય છે. તો આ વર્ષના આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની થીમ અને બંને બાબતોને ખાસ ધ્યાનમાં રાખવી, તો IM જનરેશન ઇક્વાલિટી રિયલાઇઝિંગ વુમન્સ રાઇટ અને કેમ્પેન થીમ રાખવામાં આવેલી છે ઈચ ફોર ઇક્વલ. હવે વાત કરીએ પોષણ અભિયાનના એકંદર અમલીકરણ માટે આંધ્રપ્રદેશ રાજ્ય એ પહેલા ક્રમાંકે કાર્ય કરી રહ્યું છે તે અંગેની. તો વિદ્યાર્થી મિત્રો, હોલિસ્ટિક નરિશમેન્ટ એટલે કે સર્વગ્રાહી નરિશમેન્ટ બધા લોકોને યોગ્ય અને પોષણક્ષમ દેશ બની શકે એટલા માટે તમે અહીંયા પોષણ અભિયાનનું એક એનો લોગો પણ જોઈ શકો છો અને સાથે સાથે લોગોની સાથે એની જે ટેગલાઇન દેશની અંદર રાખવામાં આવી છે તે ફરી તમને યાદ દેવડાવું. ટેગલાઇનો તમારી પરીક્ષાઓમાં ખાસ પૂછાતી હોય છે, તો પોષણ અભિયાનની જે ટેગલાઇન છે તે અહીંયા જોઈ શકો છો, સહી પોષણ દેશ રોશન. તમને પરીક્ષામાં પ્રશ્ન પૂછી શકે કે પોષણ અભિયાનની ટેગલાઇન નીચેનામાંથી કઈ છે અથવા તો સહી પોષણ દેશ રોશન ટેગલાઇન નીચેનામાંથી શાની છે, તો યાદ રાખવું પોષણ અભિયાનની છે. નીતિ આયોગ દ્વારા આ જાહેર કરવામાં આવેલા તાજેતરના અહેવાલની અંદર આપણે એવું જોઈ શકીએ છીએ કે પોષણ અભિયાનના એકંદર અમલીકરણ માટે આંધ્રપ્રદેશ એ દેશની અંદર સૌથી પહેલા ક્રમાંકે આવેલું રાજ્ય છે. દેશમાં કુપોષણની સમસ્યાને પહોંચી વળવા માટે આપણી સરકારે 18 ડિસેમ્બર 2017થી આવું એક રાષ્ટ્રીય ન્યુટ્રિશન મિશન તરીકે ઓળખાતા પોષણ અભિયાનની શરૂઆત કરી હતી, જે અંતર્ગત 0 થી 6 વર્ષના બાળકો, કિશોરવયની છોકરીઓ, સગર્ભા સ્ત્રીઓ અને સ્તનપાન કરાવતી માતાઓ એ સમયમર્યાદામાં પોષણયુક્ત સ્થિતિમાં તેઓની પોષણયુક્ત સ્થિતિમાં સુધારો લાવવા માટે સરકારે આ મહત્ત્વના કાર્યક્રમની શરૂઆત કરી છે. આ અભિયાનનો હેતુ એક સુસંગત પરિણામલક્ષી અભિગમને અપનાવીને તબક્કાવાર રીતે કુપોષણને ઘટાડવાનું છે. એક સાથે કુપોષણને ઘટાડવું એ તો લગભગ અશક્ય જેવું છે. આપણા દેશમાં સમસ્યાઓ પણ ઘણી બધી છે, વસ્તી પણ ઘણી છે, તો સરકારે એને તબક્કાવાર ઘટાડવાનું આ એક મહત્ત્વનું લક્ષ્ય નિર્ધારિત કરેલું છે, તો આ ખાસ યાદ રાખશો. હવે વાત કરીએ ઘરેલું સોલર રૂફટોપ ઇન્સ્ટોલેશનની અંદર ગુજરાત ટોપ ઉપર છે તે અંગેની. વિદ્યાર્થીઓ, તમે જુઓ છો કે આપણે ત્યાં નજીકની અંદર ઘણા બધા તમારા મિત્રો પણ એવા હશે જેમણે પોતાના ઘરે આવી સોલર રૂફટોપની યોજનાનો લાભ લીધો હોય. સરકારના આંકડાની વાત કરીએ તો સોલર છત પ્લાન્ટની સ્થાપનામાં ગુજરાત એ સમગ્ર દેશની અંદર પહેલા નંબરે છે, તે પછી બીજા નંબરે મહારાષ્ટ્ર આવે છે. 2 માર્ચ સુધીમાં સમગ્ર દેશની અંદર 322 મેગાવોટની સંયુક્ત ક્ષમતા સાથે કુલ 78,950 સિસ્ટમો સ્થાપિત કરવામાં આવેલી છે. ગુજરાત રાજ્યની અંદર ઘરેલું છત ઉપર આશરે 50,915 સિસ્ટમો સ્થાપિત કરી દેવામાં આવેલી છે. આ સિસ્ટમની કુલ ક્ષમતાની વાત કરીએ તો 177.67 મેગાવોટની છે અને મહારાષ્ટ્રમાં સૌ રૂફટોપ પ્લાન્ટની લગભગ 5,513 સ્થાપનો કરેલા છે અને સૌ રૂફટોપ પ્લાન્ટની સ્થાપનાનો ઉદ્દેશ નવીનીકરણ વીજ ઉત્પાદનના લક્ષ્યો હાંસિલ કરવાનો છે. વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ છો કે બિનપરંપરાગત રીતે જે આપણે ઉપક્રમ શરૂ કરેલો છે
સૌર ઊર્જાનો એ અત્યંત મહત્ત્વનો છે અને સૌર ઊર્જાના ઉપક્રમ દ્વારા સંપૂર્ણ રીતે આપણે ધીમે ધીમે કોલસા વગેરેનું જે દહન છે એને બંધ કરીશું અને પુનઃ પ્રાપ્ય ઊર્જાનો ઉપયોગ આપણે શરૂ કરીશું, જેના ભાગરૂપે સોલર પ્રોજેક્ટ એ સૌથી અગત્યનો છે અને સોલર રૂફટોપ યોજના અંગે આપ વધુ માહિતી અમારા બીજા વિડીયોઝની અંદર મેળવી પણ શકો છો. વાત કરીએ હવે રિસર્ચ સર્વે અનુસાર એમેઝોન એ ભારતની મોસ્ટ ડિઝાયરેબલ ઇન્ટરનેટ બ્રાન્ડ બની છે તે અંગેની. તાજેતરની અંદર TRA રિસર્ચ સર્વે અનુસાર એમેઝોનને ભારતની મોસ્ટ ડિઝાયરેબલ ઇન્ટરનેટ બ્રાન્ડ બનવાનું પ્રદાન મળેલું છે. બીજા નંબરે ગૂગલ છે અને ત્રીજા નંબરે ફેસબુક આના ઉપર છે. ચોથા નંબરે ઝોમેટો અને પાંચમા નંબરે ગૂગલ પે એ આ ડિઝાયરેબલ ઇન્ટરનેટ બ્રાન્ડ તરીકે નામાંકિત થયેલી છે. તાજેતરની અંદર BBC વર્લ્ડ હિસ્ટ્રી મેગેઝિન દ્વારા જે પોલ કરવામાં આવેલો છે તે પોલ અંતર્ગત મહારાજા રણજીતસિંહને ગ્રેટેસ્ટ લીડર ઓફ ઓલ ટાઈમ બનાવવામાં આવેલા છે. વિદ્યાર્થીઓ વાત કરીએ તો આ પોલની અંદર મહારાજા રણજીતસિંહને સહિષ્ણુતા સામ્રાજ્ય સ્થાપવા માટે ગ્રેટેસ્ટ લીડર ઓફ ઓલ ટાઈમ તરીકે પસંદ કરવામાં આવેલા છે. બીજા નંબર ઉપર આફ્રિકાનો ફ્રીડમ ફાઇટર એમિલર કેબરલ છે, જ્યારે ત્રીજા નંબરે બ્રિટનના પૂર્વ વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ છે. ચોથા નંબર ઉપર અમેરિકાના રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકન અને પાંચમા નંબરે બ્રિટિશ રાણી એલિઝાબેથ પહેલા તે આ પાંચમા નંબર ઉપર રહેલા છે. તો આ યાદી BBC વર્લ્ડ હિસ્ટ્રી મેગેઝિન દ્વારા પ્રકાશિત કરવામાં આવેલી છે. નમસ્કાર.